નમસ્કાર દોસ્તો, આ સી ક્લાસમાં આપનું ફરીવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાના છે કેટલાક ગુજરાતી મધ્યકાલીન સાહિત્યકારો વિશે. નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો, જે ભાવનગર જિલ્લામાં આવેલ છે. નરસિંહ મહેતાનું ઉપનામ આદિ કવિ હતું. નરસિંહ મહેતાએ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી હતી. 1999થી નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે. મિત્રો, એમ પણ પ્રશ્ન પૂછી શકે કે નરસિંહ મહેતા એવોર્ડ ક્યારથી અપાય છે અને કોણ આપે છે? તો નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા અપાય છે. તેમના પ્રથમ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ હતા. નરસિંહ મહેતાની ખ્યાતનામ કૃતિઓની વાત કરીએ તો દાણલીલા, કુંવરબાઈનું મામેરું, હુંડી, સામરદાસનો વિવાહ, ચાતુરીઓ, સુદામા ચરિત્ર, ગોવિંદગમન, સત્યભામાનું રૂષણું, હિંડોળાના પદો જેવી તેમની ખ્યાતનામ કૃતિઓ હતી. નરસિંહ મહેતાની મહત્વની પંક્તિઓમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે ગાંધીજીને ખૂબ જ પ્રિય ભજન હતું. મિત્રો, નરસિંહ મહેતાએ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રભાતિયા લખ્યા અને એ પણ ઝૂલણા છંદમાં. હા, નરસિંહ મહેતાને ઝૂલણા છંદ અતિ પ્રિય છંદ હતો. આગળની પંક્તિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, સખી આજની ઘડી તે રડી આમણી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, જડ કમળ ચાંદી જાને બાળા, જેવી તેમની પ્રખ્યાત પંક્તિઓ છે. મીરાબાઈ. જન્મ મેળતા, જે રાજસ્થાનમાં આવેલું છે. મીરાબાઈના ગુરુનું નામ રૈદાસ હતું. મિત્રો, એમ પણ પ્રશ્ન પૂછી શકે કે મીરાબાઈના ગુરુનું નામ શું હતું? તો રૈદાસ. મીરાબાઈના ગુરુનું નામ રૈદાસ હતું. મીરાબાઈના ઉપનામમાં પ્રેમ દિવાની, દાસી જન્મ જન્મની જેવા મીરાબાઈના ઉપનામો હતા. અને ખાસ નરસિંહ મહેતા અને મીરાબાઈને કવિ કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલે ખરા ઇલમી અને ખરા સુરા કહ્યા હતા. મીરાબાઈની કૃતિઓની વાત કરીએ તો નરસિંહરા માયરા, કૃષ્ણ ભક્તિના પદો. મિત્રો, મીરાબાઈએ ખૂબ જ પદો લખ્યા, તેમાં રાજસ્થાની, વ્રજ અને ગુજરાતી ભાષાનો સમાવેશ કરી શકાય. મીરાબાઈની મહત્વની પંક્તિઓમાં રામ રમકડું જડ્યું રે રાણાજી, મેરે તો ગિરધર ગોપાલ, લેને તારી લાકડી જેવી તેમની પ્રખ્યાત કૃતિઓ હતી. ભાલણ. ભાલણનો જન્મ પાટણમાં થયો હતો. તેને આખ્યાનના પિતા માનવામાં આવે છે. મિત્રો, ખાસ આખ્યાનના પિતા કોને માનવામાં આવે છે એમ પ્રશ્ન પૂછે તો ભાલણ. ભાલણને આખ્યાનના પિતા માનવામાં આવે છે. તેમની કૃતિઓમાં જોઈએ તો દુર્વાસાખ્યાન, ધ્રુવાખ્યાન, નળાખ્યાન જેવી તેમની ખ્યાતનામ કૃતિઓ હતી. અને કવિ બાણભટ્ટે લખેલ સંસ્કૃત મહાકાવ્યનો ગુજરાતીમાં અનુવાદ ભાલણે કર્યો હતો. તે મહાકાવ્યનું નામ છે કાદંબરી. હા, બાણભટ્ટના કાદંબરીનો અનુવાદ ભાલણે કર્યો હતો. અખો. અખાનો જન્મ જેતલપુર, જે અમદાવાદમાં આવેલ છે, ત્યાં થયો હતો. અખાનું મૂળ નામ અક્ષયદાસ સોની હતું. અખાના ઉપનામમાં જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ જેવા તેના ઉપનામ હતા. અખાને ઉત્તમ સપ્પાકાર માનવામાં આવે છે. અખાનું નિવાસસ્થાન અમદાવાદની દેસાઈની પોળમાં હતું. અખાની મહત્વની કૃતિઓની વાત કરીએ તો અખે ગીતા, કેવલ્ય ગીતા, પંચીકરણ, અનુભવ બિંદુ, ગુરુ શિષ્ય સંવાદ જેવી છે. ઉમાશંકર જોશીએ અખાને કાંત દ્રષ્ટા તરીકે ઓળખાવ્યો છે. મિત્રો, અખાની મહત્વની પંક્તિઓમાં જોઈએ તો એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ એવી રીતના છે.
આશાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર, પડશું અનેક વાર પણ કિસ્મત બની જશે, સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ, એવી હૃદયને સ્પર્શી જાય તેવી પંક્તિઓ અખાઈ રચી હતી. મિત્રો, હવે પછીના મધ્યકાલીન સાહિત્યકારોનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આવેલ બેલ જેવી નિશાની ઉપર ક્લિક કરો, જેથી અમારા તમામ અપલોડના નોટિફિકેશન આપને મળતા રહેશે.